જે જ્યારે આપ સૌ પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છો ત્યારે વધુ ઉચિત છે. એ વિષયે થોડી વાત વિચાર કરવાનો એક સંકલ્પ કરીને આપ સૌને અહીંયા ભેગા કર્યા છે. આપણે સૌ પરિવારમાં સાથે રહીએ છીએ અને સાથે સાથે 21મી સદીમાં રહીએ છીએ. આપણા સંતાનો છે એમની માટે એક શબ્દ વપરાયો છે, ધ મિલેનિયલ્સ, એટલે કે 2000ની સાલની આજુબાજુ બધા જન્મેલા છે બહુધા. તો 21મી સદીમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે એક વાસ્તવિકતા અને હકીકત સાથે આપણે રહીએ છીએ. વાસ્તવિકતા એ છે કે પૃથ્વી ઉપર ક્યારેય પૂર્વે આટલો શિક્ષિત વર્ગ હતો નહીં, એટલો શિક્ષિત વર્ગ આજે સમાજમાં છે. હા કે ના? પૃથ્વી પર પૂર્વે ક્યારેય જેટલી શૈક્ષણિક સંસ્થા હતી ને એનાથી વધારે આજે સમાજમાં છે. હા કે ના? એટલે શૈક્ષણિક સંસ્થાઓ પણ વધી છે, શિક્ષિત વર્ગ પણ વધ્યો છે, જે પૂર્વે ઇતિહાસમાં ક્યારેય નહોતો એટલો આજે સમાજમાં જોવા મળે છે. પણ સાથે સાથે ગુનાખોરી ને હિંસાખોરી એટલે ક્રાઇમ પણ ઇતિહાસમાં ક્યારેય પૂર્વે જોવા નહોતું મળ્યું એટલું બધું જોવા મળે છે. ત્યારે એક વિસંવાદિતતા સમાજમાં આપણને જોવા મળે છે કે શિક્ષિત વર્ગ વધ્યો સાથે ગુનાખોરી કે હિંસાખોરી નું પ્રમાણ ઘટવું જોઈએ, પણ આ વધ્યું છે કેમ? એ પણ એક આશ્ચર્ય છે. એજ્યુકેશન હેઝ ઇન્ક્રીઝ, એટ ધ સેમ ટાઈમ ક્રાઇમ હેઝ ઓલ્સો ઇન્ક્રીઝડ. એનું કારણ શું છે? તો સ્પષ્ટ એક લીટીમાં જ આપણે એનું કારણ સમજીએ તો શિક્ષણ તો મળ્યું પણ સંસ્કાર ના મળ્યા, એટલે આ પરિસ્થિતિ અત્યારે સમાજની આપણને જોવા મળે છે. તમને આશ્ચર્ય થશે કે 30,000થી પણ વધારે વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીઝમાં કામ કરે છે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવા માટે. આ 30,000માંથી ઘણા બધા વૈજ્ઞાનિકો દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી થયા છે. એમના જીવનને શિક્ષણના આધારે ગતિ મળી પણ સંસ્કારના આધારે દિશા ના મળી. એટલે લોકો 15-18 કલાક પોતાની લેબોરેટરીમાં મનુષ્ય જ્ઞાતિ સંપૂર્ણ પૃથ્વી ઉપરથી વિનાશ થાય એની માટેની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એને સદવિચાર નથી, કારણ કે સંસ્કાર નથી. એટલે શિક્ષણ સાથે સંસ્કાર હોવું એની ખૂબ જરૂરિયાત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સુંદર કરતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરે. એ બહુ સરસ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. બીજી પણ એક વાત સરસ કરતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધી એજ્યુકેશન ઓફ હાર્ટ. 3H નું શિક્ષણ યથાર્થ મળે તો શિક્ષણની સાથે સંસ્કારી પેઢી તૈયાર થાય, જે અત્યારે ખૂબ જરૂરી છે. વી હેવ ઇનફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇનફ ડોક્ટર્સ, ઇનફ ફાર્માસિસ્ટ, ઇનફ એન્જિનિયર્સ. આપણે જોઈએ છીએ ગુડ ફાર્માસિસ્ટ, ગુડ એન્જિનિયર્સ, ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ડોક્ટર્સ. તો પ્રથમ એચ છે હેન્ડ. તમને આશ્ચર્ય થશે કે પુસ્તક પ્રકાશિત થયું છે, વોટ ધે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ, કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ તમને જે ભણાવવામાં નથી આવતું તે. એમાં પહેલો એચ છે હેન્ડ, કે વેન ઓનલી ધ હેન્ડ વર્ક્સ ઇટ ઇઝ લેબર, જ્યારે ખાલી હાથ કામ કરે છે ત્યારે મજૂરી છે. બીજો એચ છે એ તમારું હેડ, કે વેન ધ હેન્ડ એન્ડ ધ હેડ વર્ક ટુગેધર ઇટ બીકમ સ્કિલ, કે જ્યારે હાથ અને મસ્તક બંને સાથે કામ કરે ત્યારે આવડત એ હોશિયારી બને છે. અને ત્રીજો એચ છે હાર્ટ, એટલે હૃદય, કે વેન ધ હેન્ડ હેડ એન્ડ ધ હાર્ટ ઓલ થ્રી વર્ક ટુગેધર ઇટ બીકમ્સ આર્ટ, કળા બની જાય. એ સંસ્કારથી થાય છે.
એટલે શિક્ષણ સાથેના સંસ્કાર હોય તો વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, જાહેર જીવનમાં, સામાજિક જીવનમાં, દરેક પ્રકારના જીવનમાં વ્યક્તિની સવડી ઉન્નતિ થાય, પરિવારમાં સંવાદિતતા રહે, સંપ સુરદભાવને એકતા હંમેશા જળવાયેલા રહે, અને સંસાર છે એ સ્વર્ગ તુલ્ય બને. તો અત્યારે તાતી જરૂર તો સમાજને એ છે કે આપણે આપણા સંતાનોને શિક્ષણની સાથે સંસ્કાર આપીએ, નાનપણથી બાળકને સારી વાતો કરીએ. અહીંયા ઘણા મા બાપ બેઠા છે, તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને પોતાની જાતને પૂછો કે તમે તમારા સંતાનો નાના હતા ત્યારે એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવની વાતો કરી છે? તમે એને રોજર ફેડરરની વાત કરો છો, વિરાટ કોહલીની કરો છો, રોહિત શર્માની કરો છો, ડોનાલ્ડ ટ્રમ્પની કરો છો? એની ના નથી, એ પ્રેરણારૂપ છે, એની વાત હકીકત છે. પણ સાથે સાથે સંસ્કાર માટે શ્રવણ કે પ્રહલાદ કે નચિકેતા કે ધ્રુવની વાતો તમે તમારા સંતાનો નાના હતા ત્યારે કરી છે? જો કરી હોય તો મા બાપ તરીકે તમારામાં પૂર્ણતા છે, ન કરી હોય તો અપૂર્ણતા રહી ગઈ. ટેમેસ યુનિવર્સિટીમાં પ્રોફેસર મદન હતા, એ અમારા ઉત્સવમાં 1985 બોલેલા કે અમે એમએસ યુનિવર્સિટીમાં ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. આ એમનું સ્ટેટમેન્ટ હતું મુખ્ય મંચ ઉપરથી કે વી આર પ્રોડ્યુસિંગ એડ્યુકેટેડ મંકીઝ. એટલે આપણા સંતાનોને જનરલ નોલેજ કે ઇન્ફોર્મેશન વધે એના માટે પણ પ્રયત્નશીલ થવું, સંસ્કાર એનામાં વધે એની માટે પ્રયત્નશીલ થવું. એ બાળક નાનો હોય ને તમે એને શ્રવણની વાતો કરી હોય કે મા બાપને આવી રીતે એને સેવા કરી હતી, તો તમે જ્યારે વૃદ્ધ હશો તો તમારી સેવા માટે એને પ્રેરણા મળશે, કારણ કે શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં ફિટ થયું. તમને ક્યારેક કોક વખત વૃદ્ધાશ્રમમાં આશરો એટલે કે વૃદ્ધ હશો ત્યારે કંઈક પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે, ઘણા એને દાબી દે છે. તમે 2-3 વર્ષ પહેલા એક વોટ્સએપ ઉપર નાની વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે, મુંબઈમાં એક ધનાઢ્ય વ્યક્તિ 20,000 કરોડનું એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શટિંગ્સ, એના દીકરાને એમને સોંપ્યું, કારણ કે સમય થયો, દીકરો તૈયાર થયો એટલે એને આપ્યું. પછી જે કંઈ ઘટનાઓ બની હશે, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યાં નેપેન્સી રોડ ઉપર એક 2-બેડરૂમ હોલ કિચન ફ્લેટમાં મૂકી દીધા, એક શેફ એક ડ્રાઈવર આપી દીધો, અને પિતાએ પોતાની સેલ્ફી વિડીયો રોતા રોતા વાયરલ કરેલી. જોઈ છે વિડીયો? બહુ ફેમસ, 20,000 કરોડનું મોટું બિઝનેસ હાઉસ, શૂટિંગ્સ એન્ડ શટિંગ્સ, નીચે લખતા હતા ધ કમ્પ્લીટ જેન્ટલમેન. પણ છોકરો જ કમ્પ્લીટ જેન્ટલમેન ના બન્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે, અને આવે છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે વૃદ્ધાશ્રમ, ઘરડાઘર એ આપણી સંસ્કૃતિ નથી, એ આપણી સામાજિક વ્યવસ્થા નથી, એ આપણા સંસ્કારો નથી, છતાં આપણા સમાજમાં પણ ઘરડાઘર અને વૃદ્ધાશ્રમ કેવી રીતે આવી ગયા, અને સમાજમાંથી કાઢવા હોય તો એનો ઉપાય શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ત્વરિત ઉત્તર પોતાના અનુભવમાંથી આપેલો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયેલા. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર લેખિત આપ્યો છે. એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન 70 લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર 45 યર્સ. 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રવિવાર નથી જોયો, રોજના 70 પત્રો વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. 3.5 લાખ ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં પ્રમુખ સ્વામી મહારાજે જાતે પધરામણી કરી છે. 3.5 લાખ લોકો એમને સવાર બપોર સાંજ વ્યક્તિગત મળીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા એનું સમાધાન આપતા,
એવા 2,20,00,000 લોકોને એમને વ્યક્તિગત મુલાકાત આપીને એમના પ્રશ્નનું સમાધાન કરી આપ્યું છે. એટલે સમાજ જીવનનો એમને પહોળો અનુભવ, સમાજ માનસનો એમને બહુ નિકટથી પરિચય. એ પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો કે તમારા જે ચાઇલ્ડ કેર સેન્ટર છે, ડે કેર સેન્ટર છે, સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમને ઘરડાઘરેની જાતે નીકળી જશે. કારણ કે નાનપણમાં, એટલે કે બાળકો નાના હોય ત્યારે એના માતા પિતા બંને યંગ હોય, બંનેને પોતાની કારકિર્દી બનાવવી એટલે બંને પ્રયત્નશીલ હોય, એ વખતે નાના બાળક ઉપર સમય ના આપી શકે, ધ્યાન ના આપી શકે, એ બાળક મોટો થઈને તમને એ જ પે બેક ઇન યોર ઓન કોઇન્સ, એ જ રીતે તમને ઉત્તર આપશે. તો આ વાત એક હકીકત છે કે નાનપણથી સંતાનોને સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં 80% પ્રાઇમરી સ્કૂલ્સ, પ્રાથમિક શાળાઓમાં મેટલ ડિટેક્ટર છે. નાના નાના બાળકોએ મેટલ ડિટેક્ટરમાંથી પાસ થવું પડે, જેમ આપણે એરપોર્ટ ઉપર પસાર થઈએ છીએ એમ. કારણ કે ત્યાં 2-3 મહિના આવા પ્રસંગો બને છે. ઘણી વખત અમે તો હસતા હસતા કહીએ છીએ કે અમેરિકામાં કોઈ ટીચર ગોળ ફરીને બ્લેકબોર્ડ ઉપર લખીને ભણાવતા જ નથી. કેમ? કે પાછળથી ગોળી આવવાની શક્યતા છે, ગમે ત્યારે ગોળી આવે. તો આ કલ્ચર દુનિયાના મોસ્ટ એડવાન્સ અને કલ્ચર દેશ કહેવાય છે એની છે, પણ એ વાયરો આવતા વાર ન લાગે. માટે પ્રથમ પહેલી વાત, પરિવારમાં સંવાદિતતા માટે નાનપણથી તમે તમારા સંતાનોને આવી સંસ્કારની વાત, આપણા સુંદર ગ્રંથો છે રામાયણ મહાભારત એની વાતો કરો, શ્રવણ પ્રહલાદ નચિકેતા ધ્રુવની વાતો કરો, તો એ બાળકના હૃદયમાં ચારિત્ર ખડું થશે. આટલા બે સુંદર ગ્રંથો છે. હું તમને ચેલેન્જ સાથે કહું, તમે જેટલા બધા અહીંયા પરિવારજનો બેઠા છો, તમારા જીવનનો કોઈ પણ વાસ્તવિક પ્રસંગ તમે આજે રાત્રે શાંતિથી વિચારજો, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે.